लेक्चर में आप पर्णना प्रकारों विषे समझा था कि पर्णना मुख्य बे प्रकार जोवा मळे छे, एक साधु पर्ण और बीजू संयुक्त पर्ण। साधु पर्ण कोने कहेवाय? तो जे पर्ण में एकज पर्णपत्र आवेलू होय एवा पर्ण ने सादा पर्ण तरीके ओळखवामां आवे छे। अने आवा सादा पर्ण की कक्ष में कक्ष कणिका आवेली होय छे। जयरे संयुक्त पर्ण कोने कहेवाय? तो केटलीक वार पर्ण में पर्णपत्र एनी किनारीए थी ओछा वत्ता प्रमाण में छेदित होय छे। हवे आवुं छेदन छेक मध्यशिरा सुधी के पर्णदंडनी टोच सुधी पहोंचे तो एवा पर्णने संयुक्त पर्ण कहेवाय छे। एटले के जे छेदन छे छेक मध्यशिरा सुधी पहोंची अने पर्णपत्रने स्वतंत्र पर्णिकाओमां विभाजित करे छे तो आवा पर्णने संयुक्त पर्ण कहेवाय छे। संयुक्त पर्णमां पर्णिकाओनी कक्षमां कक्षकणिका होती नथी। संयुक्त पर्णना पाछा बे प्रकार छे, एक पीछाकार संयुक्त पर्ण अने बीजू पंजाकार संयुक्त पर्ण। पंजाकार संयुक्त पर्णनी आपणे वात करी हती के जे संयुक्त पर्णमां पर्णदंडनी टोच उपर कणिका गोठवायेली होय तो एने संयुक्त पर्ण तरीके ओळखवामां आवे छे। एना पण पाछा ત્રણ પ્રકારની વાત કરી હતી। પહેલો પ્રકાર એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, દાખલા તરીકે એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કોને કહેવાય? તો જો પર્ણની ટોચ ઉપર પર્ણદંડની ટોચ ઉપર એક જ પર્ણિકા આવેલી હોય તો એને એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય, દાખલા તરીકે લીંબુ। બીજો પ્રકાર દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, તો જો પર્ણદંડની ટોચ ઉપર બે પર્ણિકા ગોઠવાયેલી હોય તો એને દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય, દાખલા તરીકે ઈંગારીઓ। અને બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કોને કહેવાય? તો જો પર્ણદંડની ટોચ ઉપર બે કરતાં વધારે પર્ણિકા ગોઠવાયેલી હોય તો એને બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય છે, દાખલા તરીકે બીલીપત્ર જે આપણે શિવલિંગ ઉપર ચડાવીએ છીએ એમાં ત્રણ પર્ણિકા ગોઠવાયેલી હોય છે એને ત્રિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ પણ કહેવાય છે। અને સિમળો આ બધામાં બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે। હવે પીછાકાર સંયુક્ત પર્ણ કોને કહેવાય? જો મધ્યશિરાની બંને પાસુ બાજુ ઉપર પર્ણિકા ગોઠવાયેલી હોય તો એવા પર્ણને પીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય છે। હવે આવા પીછાકાર સંયુક્ત પર્ણના પણ પાછા બે પ્રકાર આપણે ત્રણ પ્રકાર કીધા હતા। જો મધ્યશિરા અથવા પત્રાક્ષ ઉપર સીધી પર્ણિકાઓ ગોઠવાયેલી હોય તો એને એક પીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય, દાખલા તરીકે આવર। જો દ્વિતીય ક્રમની શાખા ઉપર પર્ણિકા ગોઠવાયેલી હોય તો એને દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય, દાખલા તરીકે બાવળ અને ગલતોરો। અને તૃતીય કે ચતુર્થ ક્રમની શાખાઓ ઉપર પર્ણિકાઓ ગોઠવાયેલી હોય તો એને બહુપીછાકાર સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે છે, દાખલા તરીકે સરગવો। ત્યાર પછી આપણે વાત કરી હતી કે પર્ણના અન્ય પ્રકાર પણ જોવા મળે છે, જેમ કે બીજમાં આવેલા પર્ણને બીજપત્ર કહેવાય, પછી પુષ્પ જે પર્ણની કક્ષમાંથી ઉત્પન્ન થાય એ પર્ણને નિપત્ર તરીકે ઓળખવામાં આવે, ત્યાર પછી નાના લીસા ફોતરા જેવા પર્ણને સલકી પર્ણ કહેવાય છે, અને ચોથો પ્રકાર છે બીજાણુ પર્ણ। પુષ્પમાં જે કેસર હોય એને લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સ્ત્રી કેસર છે એને મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે આટલી વાત એ આગળના પીરિયડમાં કરી હતી પર્ણના પ્રકારોની। હવે આપણે વાત કરીએ પર્ણવિન્યાસની। તો પર્ણવિન્યાસ કોને કહેવાય? પ્રકાંડ કે પ્રકાંડની શાખાઓ ઉપર પર્ણના ઉદ્ભવ અને પર્ણની ગોઠવણીને પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। પર્ણવિન્યાસ એટલે શું? શોર્ટ નોટ તરીકે પૂછી શકાય, ટૂ નોટ લખો પર્ણવિન્યાસ, અને નીટ માટે એમસીક્યુમાં પૂછી શકાય। તો પર્ણવિન્યાસ એટલે શું? પર્ણના પ્રકાંડ કે તેની શાખા ઉપર પર્ણના ઉદ્ભવ અને પર્ણની ગોઠવણીને પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। આ પર્ણવિન્યાસના પાછા મુખ્યત્વે ત્રણ પ્રકાર જોવા
सन्मुखपण विन्यास कहवाय। त्रीजो प्रकार छे एने भ्रमीरूपपण विन्यास तरीके ओळखवामां आवे छे। हवे आपणे वात करीए एकांतरिकपण विन्यास कोने कहेवाय। आगळ आपणे शीखी गया के प्रकांड ऊपर पण कई कया स्थाने थी उत्पन्न थाय छे। तो प्रकांड ऊपर पण गांठना स्थाने थी उत्पन्न थाय छे। गांठ ऊपरथी पण उत्पन्न थाय छे અને પર્ણ અને પ્રકાંડ વચ્ચે રહેલો ખૂણો એને કક્ષ કહેવાય અને કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય છે। હવે એકાંતરિક પર્ણ વિન્યાસ એટલે શું? જો પ્રકાંડ ઉપરથી જે પર્ણ ઉત્પન્ન થાય છે એ એકાંતરિક રીતે ઉત્પન્ન થાય, જેમ કે આ ગાંઠ ઉપરથી ઉત્પન્ન થયેલું પર્ણ આ સાઈડ ઉત્પન્ન થાય છે, એના આગળની ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતું પર્ણ આ સાઈડ ઉત્પન્ન થાય છે, આ ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતું પર્ણ આ રીતના ઉત્પન્ન થાય છે। तो जो प्रकांडी गांठ ऊपर उत्पन्न थता कणो एक बीजा ने एकांतरे गोठवाता हो, एकांतरे એટલે એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ, તો જો પ્રકાંડ ઉપર પ્રકાંડી ગાંઠ ઉપર ઉત્પન્ન થતા કણો એક બીજા ને એકાંતરે ગોઠવાતા હોય તો એવા પ્રકારના પર્ણ વિન્યાસને એકાંતરિક પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે રાઈ, જાસૂદ અને સૂર્યમુખી નામની વનસ્પતિમાં આ પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે છે। ઘણી બધી વનસ્પતિમાં જોવા મળે, પણ તમને આટલા ઉદાહરણ આપેલા છે કે રાય, જાસૂદ અને સૂર્યમુખીમાં એકાંતરિક પર્ણ વિન્યાસ જોવા મળે છે। હવે તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કઈ રીતે કે એકાંતરિક પર્ણ વિન્યાસ નીચે પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે, નીચે ઓપ્શન આપેલા હોય, અથવા બીજી રીતે પૂછી શકાય કે જાસૂદ અથવા તો સૂર્યમુખીમાં કયા પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે છે, તો એકાંતરિક પર્ણ વિન્યાસ જોવા મળે છે। હવે પર્ણ વિન્યાસનો બીજો પ્રકાર કહીએ તો એ સન્મુખ પર્ણ વિન્યાસ કહેવાય। સન્મુખ પર્ણ વિન્યાસ કોને કહેવાય? તો સન્મુખ પર્ણ વિન્યાસ એટલે કે પ્રકાંડની ગાંઠ ઉપરથી સામ સામે બંને પ્રકાંડની ગાંઠ ઉપર સામ સામે બે પર્ણ ઉત્પન્ન થતા હોય તો એને સન્મુખ પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। પ્રકાંડની ગાંઠ ઉપરથી સામ સામે બે પર્ણ ઉત્પન્ન થતા હોય તો એવા પર્ણ વિન્યાસને સન્મુખ પર્ણ વિન્યાસ કહેવાય છે। હવે આવા પર્ણ વિન્યાસના પાછા પણ બે પ્રકાર પડે છે, સન્મુખ ચતુષ્ક અને સન્મુખ આચ્છાદ્ય। તો પહેલા પ્રકારની આપણે વાત કરીએ સન્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ એટલે શું? તો આ પ્રકારના પર્ણ વિન્યાસમાં પ્રકાંડની ગાંઠ ઉપરથી પ્રકાંડની ક્રમિક ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા પર્ણ એકબીજાને કાટખૂણે ઉત્પન્ન થાય છે, જેમ કે પહેલા બે પર્ણ આ રીતના ઉત્પન્ન થયા હોય તો પછીના ક્રમિક ગાંઠ પરના પર્ણો એના કાટખૂણે ગોઠવાય છે। એટલે ગોઠવણી આ રીતની હોય કે પ્રકાંડની પહેલી ગાંઠ ઉપરથી આ રીતના બે પર્ણ ઉત્પન્ન થયેલા હોય તો એની આગળની ગાંઠ ઉપરથી આ રીતના એના કાટખૂણે બે પર્ણો ઉત્પન્ન થાય, હજુ એ જ રીતે હજુ એની આગળની ગાંઠ ઉપરથી આ રીતના બે પર્ણો ઉત્પન્ન થાય, તો આ પ્રકારની ગોઠવણીને સન્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। તો વ્યાખ્યા યાદ રાખજો કે પ્રકારની ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા સન્મુખ પર્ણો ક્રમિક સન્મુખ પર્ણો એકબીજાને કાટખૂણે ઉત્પન્ન થતા હોય તો એને સન્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આંકડા નામની વનસ્પતિમાં આ પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે છે અને અરડુસીમાં પણ આ પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે છે। આંકડો બધાએ જોયેલો છે, આંકડાના પુષ્પ હનુમાન દાદાને જે આપણે પુષ્પ ચડાવીએ છીએ આંકડા વનસ્પતિના પુષ્પ છે, તો આંકડામાં અને અરડુસીમાં આ પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે છે। તો અહીંયા ફરી તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે સન્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે, આંકડો અરડુસી વગેરે, અથવા આંકડામાં કયા પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે છે, તો સન્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ જોવા મળે છે। આગળ સન્મુખ પર્ણ વિન્યાસનો બીજો પ્રકાર છે સન્મુખ આચ્છાદિત પર્ણ વિન્યાસ। હવે સન્મુખ આચ્છાદિત પર્ણ વિન્યાસ એટલે શું? તો પ્રકાંડની ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા સન્મુખ પર્ણ એ ક્રમિક સન્મુખ પર્ણો એકબીજાને આચ્છાદિત હોય, આચ્છાદિત એટલે નીચેના પર્ણો એ ઉપરના પર્ણો વડે ઢંકાયેલા હોય, આચ્છાદન કરતા, આચ્છાદન કરવું એટલે ઢાંકવું। તો આ દાખલા તરીકે નીચેના બે પર્ણો છે એ બે પર્ણોને એની ઉપરના
આપણે જામફળ વનસ્પતિમાં આ પ્રકારનું પર્ણ અહીંયા જોવા મળે છે. ફરી તમને નીટમાં આ રીતના ક્વેશ્ચન પૂછી શકાય કે સન્મુખાચારી પર્ણ અહીંયા કઈ વનસ્પતિમાં જોવા મળે છે, મધુમાલતી અને જામફળ, અથવા જામફળ અને મધુમાલતીમાં કયા પ્રકારનું પર્ણ અહીંયા જોવા મળે છે, તો સન્મુખાચારી પર્ણ અહીંયા જોવા મળે છે. ત્યાર પછી પર્ણ વિન્યાસનો ત્રીજો પ્રકાર છે, એને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવાય. ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ એટલે શું? તો પ્રકાંડની ગાંઠ ઉપરથી બે કરતા વધારે પર્ણો ઉત્પન્ન થતા હોય, ચક્રીય રીતે ઉત્પન્ન થતા હોય, તો એને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાંડની એક ગાંઠ ઉપરથી બે કરતા વધારે પર્ણો પ્રકાંડની ફરતે ચક્રીય રીતે ઉત્પન્ન થતા હોય, તો એવા પ્રકારના ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવાય છે. દાખલા તરીકે લાલ કણ અને સપ્તકર્ણીમાં આ પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે છે. સપ્તકર્ણી નામ એટલા માટે આપેલું છે કે એક જ ગાંઠ ઉપરથી સાત પર્ણ ઉત્પન્ન થાય છે. તો આ છે પર્ણ વિન્યાસના પ્રકારો. અહીંયા પણ તમને નીટમાં પૂછી શકાય કે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે, લાલ કણ અને સપ્તકર્ણીમાં, અથવા લાલ કણ અને સપ્તકર્ણીમાં કયા પ્રકારનું પર્ણ વિન્યાસ જોવા મળે છે, તો ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ જોવા મળે છે. ફરી પર્ણ વિન્યાસ એટલે શું? પ્રકાંડ કે તેની શાખાઓ પર પર્ણના ઉદ્ભવ અને પર્ણની ગોઠવણીને પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે, એકાંતરિક પર્ણ વિન્યાસ, સન્મુખ પર્ણ વિન્યાસ અને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. એકાંતરિક પર્ણ વિન્યાસ કોને કહેવાય? પ્રકાંડની ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા ક્રમિક પર્ણો એકબીજાને એકાંતરે ગોઠવાયેલા હોય તો એને એકાંતરિક પર્ણ વિન્યાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે રાય, જાસૂદ અને સૂર્યમુખીમાં એકાંતરિક પર્ણ વિન્યાસ જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે સન્મુખ પર્ણ વિન્યાસ. સન્મુખ પર્ણ વિન્યાસ એટલે પ્રકાંડ કે તેની શાખાઓ પર ક્રમિક ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા પર્ણો સામસામે, એક ગાંઠ ઉપરથી સામસામે બે પર્ણો ઉત્પન્ન થતા હોય, તો એવા પર્ણ વિન્યાસને સન્મુખ પર્ણ વિન્યાસ કહેવામાં આવે છે. આવા પ્રકારના પર્ણ વિન્યાસના પાછા બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર? પહેલો પ્રકાર છે સન્મુખ ચતુષ્ક અને બીજો પ્રકાર છે સન્મુખ આચ્છાદિત. સન્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ કોને કહેવાય? દાખલા તરીકે પ્રકાંડની ગાંઠ ઉપરથી ક્રમિક ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા પર્ણો એ એકબીજાને કાટખૂણે ઉત્પન્ન થતા હોય. દાખલા તરીકે પહેલા ઉત્પન્ન થતા પર્ણો એ આ રીતના ઉત્પન્ન થતા હોય, પછીના પર્ણો એના કાટખૂણે આમ ઉત્પન્ન થાય, એના પછીના પર્ણો એના કાટખૂણે ઉત્પન્ન થાય, તો સન્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ એટલે શું? પ્રકાંડની ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા ક્રમિક સન્મુખ પર્ણો એકબીજાને કાટખૂણે ઉત્પન્ન થતા હોય તો એ પ્રકારના પર્ણ વિન્યાસને સન્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ કહેવાય છે. આકડો અને અરુસીમાં આ પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે છે. ત્યાર પછી સન્મુખ પર્ણ વિન્યાસનો બીજો પ્રકાર છે સન્મુખ આચ્છાદિત. આ પ્રકારના પર્ણ વિન્યાસમાં ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા સામસામે ઉત્પન્ન થતા બે પર્ણો એની આગળના જે પર્ણો ઉત્પન્ન થાય છે સન્મુખ પર્ણો એ નીચેના પર્ણોને ઢાંકે છે, તો સન્મુખ પર્ણો એ આચ્છાદન કરવાનું કામ કરે છે. તો દાખલા તરીકે પહેલા નીચેની ગાંઠ ઉપરથી ઉત્પન્ન થયેલા પર્ણોને એની આગળની ક્રમિક ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા પર્ણો એ આચ્છાદિત કરે છે અથવા ઢાંકે છે. તો આ પ્રકારના પર્ણ વિન્યાસને સન્મુખ આચ્છાદિત પર્ણ વિન્યાસ કહેવાય છે. દાખલા તરીકે મધુમાલતી અને જામફળમાં આ પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. જો પ્રકાંડની ગાંઠ ઉપરથી બે કરતા વધારે પર્ણો ચક્રીય રીતે ઉત્પન્ન થતા હોય તો એને ભ્રમરાકાર અથવા ચક્રીય રીતે ઉત્પન્ન થતા હોય તો એને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવાય છે. દાખલા તરીકે લાલ કણ અને સપ્તકર્ણીમાં આ પ્રકારનું પર્ણ વિન્યાસ જોવા મળે છે. પર્ણના સામાન્ય અને વિશિષ્ટ કાર્યોની આપણે વાત કરીએ. પર્ણના સામાન્ય કાર્ય કયા છે?
तो तमने बधाने खबर छे के पर्ण ए हरित द्रव्य धरावे छे, लीला रंगनुं छे। तो पर्ण ए हरित द्रव्यनी मदतथी प्रकाश संश्लेषणनी क्रिया करी अने वनस्पति माटे खोराक बनावानुं कार्य करे छे। तो पर्णनुं मुख्य कार्य छे प्रकाश संश्लेषणनी क्रिया करी अने खोराक बनावे छे। बीजुं एनुं सामान्य कार्य छे કે પર્ણ છે એ પર્ણમાં ઉપરી અને અધ એમ બે અધિસ્તર આવેલા હોય છે, જેમાં અસંખ્ય વાયુરંધ્ર કે વાયુ છિદ્રની રચના આવેલી હોય છે અને આ વાયુરંધ્ર દ્વારા શ્વસનની ક્રિયા માટે ઓટુ અને સીઓટુની આપ લે કરે છે। વનસ્પતિ પણ આપણી જેમ શ્વસનની ક્રિયા માટે ઓક્સિજન લે છે અને સીઓટુ મુક્ત કરે છે। તો શ્વસનની ક્રિયા માટે આ વાયુઓની આપ લે એ પર્ણના અધિસ્તરમાં આવેલા વાયુરંધ્ર દ્વારા વાયુઓની એટલે કે ઓટુ અને સીઓટુની આપ લે કરે છે। તો બીજું મુખ્ય કાર્ય થશે કે પર્ણ એ શ્વસનની ક્રિયા માટે એમાં આવેલા વાયુરંધ્ર દ્વારા શ્વસન વાયુઓની આપ લે કરે છે। ત્યાર એના સામાન્ય મુખ્ય કાર્ય ત્રણ થશે, સામાન્ય અથવા મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવશે, શ્વસનની ક્રિયા માટે વાયુઓની આપ લે કરશે અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણીનું નિયંત્રણ કરશે, બાષ્પોત્સર્જનની ક્રિયાનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે। ત્યાર પછી આપણે પર્ણના વિશિષ્ટ કાર્યોની વાત કરીએ તો પર્ણ સામાન્ય કાર્યો તો કરે છે, પણ કેટલીક વનસ્પતિમાં પર્ણ એ વિશિષ્ટ કાર્યો માટે રૂપાંતરિત થયેલા હોય છે। જેમ કે પહેલું કાર્ય છે ખોરાક સંગ્રહ માટેનું, બીજું કાર્ય છે આરોહણ માટેનું, ત્રીજું કાર્ય છે રક્ષણ માટેનું અને ચોથું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ માટેનું। તો પહેલાં આપણે વાત કરીએ ખોરાક સંગ્રહ, પર્ણનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ, જેમ આપણે ભૂમિગત જે મૂળ છે અને પ્રકાંડ છે એ ખોરાકનો સંગ્રહ કરે છે, એ જ રીતે પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક એમાં વધારાના ખોરાકનું સંગ્રહ એ કેટલીક વાર પર્ણમાં થતો હોય છે। તો તમને ખ્યાલ છે કે ડુંગળી જેવી વનસ્પતિમાં, ડુંગળી તમે બધાએ જોયેલી છે, લીલી ડુંગળી અને સૂકી ડુંગળી બંને, સૂકી ડુંગળી બધાના ઘરે બારીમાં સોય જ છે શાકભાજી તરીકે, બરાબર। તો ડુંગળી છે એ ડુંગળી ખોરાક સંગ્રહનું કાર્ય કરે છે, એ પર્ણનો એક ભાગ છે। તો ડુંગળીમાં એનું પ્રકાંડ આ જે છે એ એનું પ્રકાંડ છે। ડુંગળીમાં પ્રકાંડ ભૂગર્ભીય હોય છે, ભૂગર્ભીય એટલે કે ભૂમિની અંદર હોય છે। આ ડુંગળીનું ભૂગર્ભીય સંકુચિત બિંબ આકાર અથવા તો બિંબ આકાર અથવા તો ડિસ્ક આકારનું પ્રકાંડ છે। તો ડુંગળીમાં ભૂગર્ભીય પ્રકાંડ સંકુચિત બિંબ આકારનું અને ચપટું હોય છે, જેના ઉપરથી મૂળ ઉત્પન્ન થાય છે। હવે આવા ભૂમિગત પ્રકાંડ ઉપરથી ભૂગર્ભીય સંકુચિત ડિસ્ક અથવા બિંબ આકારના પ્રકાંડ ઉપરથી સંકેન્દ્રિત રીતે પર્ણો ઉત્પન્ન થાય છે। સંકેન્દ્રિત પર્ણો કોને કહેવાય? તો તમે લીલી ડુંગળી જોયેલી છે, લીલી ડુંગળીમાં જે પર્ણપત્રવાળો ભાગ છે એ સંકુચિત પ્રકાંડ ઉપર સંકેન્દ્રિત રીતે પર્ણો ઉત્પન્ન થાય છે, સંકેન્દ્રિત રીતે પર્ણો ઉત્પન્ન થાય છે। હવે આવા પર્ણ છે તો પર્ણ અદંતી હોય છે અને પર્ણના મુખ્ય બે ભાગ છે, આ જે છે એને પર્ણપત્ર કહેવાય અથવા પર્ણફલક કહેવાય, અને આ નીચેનો ભાગ છે એને પર્ણતલ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રકાંડ સાથે જોડાયેલો છે। તો આ જે ડુંગળી છે એના જે લીલા પર્ણો જે સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલા છે એ લીલા રંગના છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાકનું નિર્માણ કરશે। હવે આ વનસ્પતિમાં જે વધારાનો ખોરાક છે એ પર્ણના પર્ણતલના ભાગમાં સંગ્રહિત થાય છે, પરિણામે અંદર ડુંગળીની અંદર સફેદ રંગના માંસલ તમને પર્ણતલ જોવા મળે છે। તો અંદરના પર્ણતલ સફેદ અને માંસલ હશે, જેનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, અને બહારના જે પર્ણતલનો ભાગ છે એ સૂકા પિંક કલરના ફોતરા જેવો હોય છે, બરાબર। તો ડુંગળીમાં ડુંગળી છે એ પર્ણનો ભાગ છે જે ખોરાક સંગ્રહનું કાર્ય કરે છે, કે ડુંગળીમાં ભૂગર્ભીય પ્રકાંડ સંકોચી બિંબ આકારનું હોય છે, ચપટું હોય છે, એના ઉપરથી મૂળ ઉત્પન્ન થાય છે અને એની ઉપર પર્ણો સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલા હોય છે। પર્ણનો મુખ્ય ભાગ પર્ણપત્ર જે લીલા રંગનો હોવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવશે
હવે આ વધારાના ખોરાકનો જે ખોરાકમાં વધારાનો ખોરાક છે એ વધારાના ખોરાકનો સંગ્રહ પર્ણતલના ભાગમાં થાય છે। અંદરના પર્ણતલ માંસલ અને નળદાર હોય છે જેનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ અને બહારના પર્ણતલ એ સૂકા કોતરા જેવા હોય છે જેને આપણે દૂર કરીએ છીએ અને ડુંગળીમાં જે રચના આવેલી છે એને આવૃત કંદ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર આવી જ રચના લસણમાં પણ જોવા મળે છે પણ લસણમાં સંયુક્ત આવૃત કંદ જોવા મળે। લસણમાં જે રચના જોવા મળે છે એને સંયુક્ત આવૃત કંદ કહેવાય। ટૂંકમાં ડુંગળીની રચના કે જેમાં ડુંગળીના પર્ણતલના ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય છે તો એને આવૃત કંદ કહેવાય છે અને લસણમાં ઘણી બધી કળીઓ ભેગી થઈ અને લસણ બને છે તો લસણમાં પણ પર્ણતલના ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય છે અને ઘણા બધા પર્ણતલ ભેગા મળી અને લસણની રચના કરે છે તો એને સંયુક્ત આવૃત કંદ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે પર્ણનું બીજું વિશિષ્ટ કાર્ય જોઈએ આરોહણ માટે। હવે પર્ણ એ આરોહણ કેટલીક જે નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે વેલા સ્વરૂપની વનસ્પતિ છે જેનું પ્રકાંડ નબળું છે અને એને આધાર અને આરોહણની જરૂર પડે છે તો આવી વનસ્પતિમાં પર્ણ કે પર્ણનો કોઈ ભાગ એ સૂત્રમય રચનામાં ફેરવાય અને વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે। જેમ કે પહેલું એક્ઝામ્પલ તમને કહું તો આ જે છે એને કંકાસણી અથવા તો વચનાગ તરીકે ઓળખવામાં આવે છે। આ જે ફિગર છે એ કંકાસણી અથવા વચનાગ નામની વનસ્પતિ છે। આ એનું પર્ણ છે જેમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે તો કંકાસણી અથવા તો વચનાગ નામની વનસ્પતિમાં પર્ણનો ટોચનો ભાગ જેને પર્ણાગ્ર કહેવાય છે એ પર્ણાગ્ર સૂત્રમય રચનામાં ફેરવાઈ વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે। ત્યાર પછી આપણે બીજી વનસ્પતિની વાત કરીએ તો આ જે વનસ્પતિ છે એનું નામ છે સ્માઇલેક્સ। સ્માઇલેક્સ નામની વનસ્પતિમાં આપણે ઉપપર્ણની વ્યાખ્યા કરી દીધી કે ઉપપર્ણ કોને કહેવાય તો પર્ણની કક્ષમાંથી પર્ણતલના ભાગમાંથી બે પાર્શ્વીય જોડિયા બહિરૂપે જ ઉત્પન્ન થાય છે જેને ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે। તો સ્માઇલેક્સ એવી વનસ્પતિમાં જે એના ઉપપર્ણો છે એ ઉપપર્ણો સૂત્રમય રચનામાં ફેરવાય છે અને વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે। તો તમને અહીંયા નીટમાં એમસીક્યુ કેવી રીતે પૂછી શકાય કે કંકાસણીમાં અથવા તો વચનાગમાં પર્ણનો કયો ભાગ સૂત્રમય રચનામાં ફેરવાય છે પર્ણાગ્ર ટોચનો ભાગ એટલે કે પર્ણાગ્ર। સ્માઇલેક્સમાં કઈ રચના પર્ણની કઈ રચના સૂત્રમય રચનામાં ફેરવાય છે તો પર્ણના ઉપપર્ણો એ સૂત્રમય રચનામાં ફેરવાય અને વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે। ત્યાર પછી આ જે છે એ વટાણા વનસ્પતિ છે। વટાણામાં સંયુક્ત પર્ણ જોવા મળે છે। સંયુક્ત પર્ણની આવતી પર્ણિકાઓ છે। હવે વટાણામાં જે સંયુક્ત પર્ણની ટોચની કેટલીક પર્ણિકાઓ છે એ પર્ણિકાઓ સૂત્રમય રચનામાં ફેરવાઈ અને વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે। આ હકીકતમાં એની આમાંથી પર્ણિકા બનવી જોઈએ પણ પર્ણિકાના બદલે એમાંથી સૂત્રમય રચના બને છે અને એ વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે। તો વટાણામાં સંયુક્ત પર્ણની ટોચની કેટલીક પર્ણિકાઓ સૂત્રમય રચનામાં ફેરવાઈ વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે। ત્યાર પછી બીજી એક વનસ્પતિનું નામ યાદ રાખવાનું છે જેને નખવેલ તરીકે ઓળખવામાં આવે છે। આ નખવેલ વનસ્પતિમાં પણ સંયુક્ત પર્ણ જોવા મળે છે। એ વનસ્પતિમાં સંયુક્ત પર્ણની ટોચની ત્રણ પર્ણિકા અંકુશ કે નહર જેવી અંકુશ અથવા તો નહર જેવી રચનામાં ફેરવાય છે। નહર એટલે નખ જેમ કેટલાક પક્ષીઓ કે કેટલાક પ્રાણીઓમાં હૂક જેવા નખ જોવા મળે છે તો નખવેલ નામ એટલા માટે આપ્યું છે કે આવી વનસ્પતિમાં સંયુક્ત પર્ણની ઉપરની ટોચની ત્રણ પર્ણિકાઓ
અને આધાર કે આરોહણ કરવામાં મદદ કરે છે તો નખ મેળમાં સંયુક્ત પર્ણની ટોચની ત્રણ કણિકાઓ નહર જેવી રચનામાં ફેરવાઈ અને આરોહણમાં મદદ કરે છે ત્યાર પછી આપણે ત્રીજું કાર્ય જે છે એ જે રક્ષણની વાત કરીએ કેટલીક વનસ્પતિમાં પર્ણ કે પર્ણના કોઈ ભાગ રક્ષણ માટે રૂપાંતરિત થયેલા હોય છે વનસ્પતિનું ચરતા પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા માટે કેટલીક વનસ્પતિમાં પર્ણનો કેટલો ભાગ રક્ષણ માટે રૂપાંતરિત થયેલો હોય છે એમાં કંટક જેવી રચના બને છે જેમ કે આપણે બાવળની વાત કરીએ આ જે વનસ્પતિ છે એ બાવળ છે બાવળમાં એના સંયુક્ત પર્ણમાં નીના પર્ણદલના ભાગમાંથી ઉપપર્ણો જે છે એ કંટક જેવી રચનામાં ફેરવાય છે સફેદ લાંબા તીક્ષ્ણ કંટક જેવી રચનામાં ફેરવાય અને વનસ્પતિનું રક્ષણ કરે છે એ જ રીતે કોરડી જે આપણે કોર કહીએ છીએ એ કોરડીમાં પણ એના ઉપપર્ણો એ કંટકમય રચનામાં કાંટામાં ફેરવાય છે બાવળના બંને ઉપપર્ણો કંટકમાં ફેરવાય છે એ કંટક સફેદ રંગના લાંબા અને સીધા હોય છે જ્યારે કોરડીમાં જે બે ઉપપર્ણો કંટકમાં ફેરવાય છે એમાંનો એક કંટક સીધો હોય છે અને બીજો કંટક વક્ર હોય છે એ જ રીતે રામબાણ વનસ્પતિમાં પર્ણનો ટોચનો ભાગ જેને પર્ણાગ્ર કહેવાય તો એ પર્ણાગ્ર કંટકમય રચનામાં ફેરવાય છે તો રક્ષણ માટેના રૂપાંતરમાં યાદ રાખજો બાવળ અને કોરડીમાં પર્ણના ઉપપર્ણો એ કંટકમય રચનામાં ફેરવાય વનસ્પતિને રક્ષણ આપે છે રામબાણમાં પર્ણનો ટોચનો ભાગ એટલે કે પર્ણાગ્ર એ રક્ષણ માટેનું કાર્ય કરે છે જ્યારે ફાફડાથોડ તમને ખબર છે કે ફાફડાથોડ જેવી વનસ્પતિમાં સમગ્ર પર્ણમાં કંટક જેવી રચના જોવા મળે છે તો ફાફડાથોડમાં સમગ્ર પર્ણ કંટકમય રચનામાં ફેરવાઈ અને વનસ્પતિનું રક્ષણ કરે છે ફાફડાથોડમાં સમગ્ર પર્ણ કંટક જેવી રચનામાં ફેરવાઈ વનસ્પતિનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે ત્યાર પછી પર્ણનું વિશિષ્ટ કાર્ય છે પ્રકાશ સંશ્લેષણનું હવે તમને પ્રશ્ન થશે પર્ણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય તો કરે જ છે તો શા માટે અહીંયા પર્ણના રૂપાંતરણની વાત કરી છે તો પર્ણ તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે પણ કેટલીક વનસ્પતિમાં પર્ણના કેટલાક ભાગો પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે જેમ કે તમે વટાણાનું આપણે નામ લીધું આગળ વટાણામાં જે સંયુક્ત પર્ણ આવેલું હોય છે એમાં ઉપપર્ણ આવેલા હોય છે તો વટાણામાં એનું ઉપપર્ણ લીલા રંગનું ચપટું પહોળું બની અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને ઉપપર્ણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે માટે એને પર્ણ સ્રદસ ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે વટાણા જેવી વનસ્પતિમાં એનું સંયુક્ત પર્ણમાં કણિકાઓ તો હોય જ છે એ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે જ છે પણ વટાણામાં એનું ઉપપર્ણ એ લીલા રંગનું પહોળું ચપટું બની અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને આવા પર્ણને પર્ણ સ્રદસ ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે તો તમને ક્વેશ્ચન પૂછી શકાય કે પર્ણ સ્રદસ ઉપપર્ણ કઈ વનસ્પતિમાં જોવા મળે છે વટાણા એ જ રીતે આ જે વનસ્પતિ છે એને ઓસ્ટ્રેલિયન બાવળ તરીકે ઓળખવામાં આવે છે હવે આ બાવળની એક જાતિ છે હવે બાવળ એ સુષ્કોદ્ભિદ વનસ્પતિ છે જેની ઉપર નાના નાના પર્ણો હોય છે અને એ પણ ઝડપથી ફરી પડે છે તો આ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ કરે તો એ માટે જે પર્ણદંડ આવેલો છે એ પર્ણદંડ
રૂપાંતર પામે છે. ડુંગળીમાં ભૂગર્ભીય સમભુજિત બિંબાકારનું પ્રકાંડ જોવા મળે છે, જેના ઉપરથી અસ્થાનતંતુ ઉત્પન્ન થાય છે. એની ઉપર લીલા પર્ણો સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલા હોય છે. પર્ણનો મુખ્ય ભાગ પર્ણપત્ર, જે પ્રકાશ ઉત્સર્જનની ક્રિયા કરી ખોરાક બનાવે છે, અને એ વધારાના ખોરાકનો સંગ્રહ પર્ણતલના ભાગમાં થાય છે, જેમાં વચ્ચેના પર્ણતલ સફેદ રંગના માંસલ અને દળદાર બને છે, જેનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. જ્યારે એની ફરતે આવેલા જે પર્ણતલ છે એ શુષ્ક અને કોતરા જેવા હોય છે, જેને આપણે દૂર કરીએ છીએ. તો ડુંગળીમાં પર્ણતલના ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય છે. આવી રચનાને આવરી કંદ તરીકે ઓળખવામાં આવે છે. લસણમાં પણ એવું જ થાય છે. લસણની કળી તમે જોયેલી છે, લસણની કળી એ જ પર્ણતલ કહેવાય. પણ આખી બધી કળીઓ ભેગી થઈને સંયુક્ત જે લસણ બને છે તો એને સંયુક્ત આવરી કંદ તરીકે ઓળખવામાં આવે છે. તો નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય, ડુંગળીમાં કઈ રચના જોવા મળે છે? આવરી કંદ. અને લસણમાં કઈ રચના જોવા મળે છે? ખોરાક સંગ્રહ માટેની સંયુક્ત આવરી કંદ. હવે આપણે વાત કરીએ પર્ણના આરોહણ માટેના રૂપાંતરો. કેટલીક વનસ્પતિના પ્રકાર નબળા હોય છે, તો નબળા પ્રકાર ધરાવતી વનસ્પતિને આધાર કે આરોહણની જરૂર પડે છે. આવી વનસ્પતિમાં પર્ણ કે પર્ણનો કોઈ ભાગ એ આરોહણ માટે રૂપાંતરિત થયેલો હોય છે. જેમ કે આપણે પહેલા વાત કરીએ કંકાસણી અથવા તો વચનાક નામની વનસ્પતિમાં પર્ણનો ટોચનો ભાગ પર્ણાગ્ર, જેને પર્ણાગ્ર કહેવાય, એ સૂત્રમય રચનામાં ફેરવાય છે. ત્યાર પછી સ્માઇલેક્સ વનસ્પતિની વાત કરીએ તો સ્માઇલેક્સમાં ઉપપર્ણો એ સૂત્રમય રચનામાં ફેરવાય અને વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે. ત્યાર પછી વટાણાની વાત કરીએ તો વટાણામાં સંયુક્ત પર્ણ જોવા મળે છે. વટાણામાં સંયુક્ત પર્ણના ટોચની કેટલીક પર્ણિકાઓ સૂત્રમય રચનામાં ફેરવાય અને વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે. ત્યાર પછી નખવેલ નામની વનસ્પતિ, એમાં પણ સંયુક્ત પર્ણ જોવા મળે છે. એની ટોચની ત્રણ પર્ણિકાઓ નહોર કે અંકુશ જેવી રચના કરી વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે. ત્યાર પછી આપણે પર્ણના રક્ષણ માટેના રૂપાંતર જોઈએ તો બાવળમાં અને કોળીમાં બંનેમાં ઉપપર્ણો એ કંટક જેવી રચનામાં રૂપાંતરિત થાય છે અને વનસ્પતિનું રક્ષણ કરે છે. બાવળમાં સીધા લાંબા સફેદ રંગના તીક્ષ્ણ કંટક હોય છે, બરાબર, ઉપપર્ણ કંટકમાં ફેરવાય છે. એ જ રીતે બોળીમાં પણ ઉપપર્ણ કંટકમાં ફેરવાય છે, પણ એક કંટક સીધો હોય છે, બીજો કંટક વક્ર હોય છે. ત્યાર પછી લાંબાળમાં પર્ણાગ્ર, પર્ણનો ટોચનો ભાગ પર્ણાગ્ર એ કંટકમય રચનામાં ફેરવાય છે. અને ફાફડાથોડ વનસ્પતિ તમે જોયેલી છે, ફાફડાથોડમાં સમગ્ર પર્ણ એ કંટક જેવી રચનામાં ફેરવાય છે અને વનસ્પતિનું રક્ષણ કરે છે. ત્યાર પછી છેલ્લું કાર્ય પ્રકાશ સંશ્લેષણ માટેનું. તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણ તો કરે છે, પણ કેટલીક વનસ્પતિમાં પર્ણના કેટલાક ભાગો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પર્ણના કેટલાક રૂપાંતરણો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, જેમ કે વટાણામાં ઉપપર્ણ એ પર્ણ જેવું લીલા રંગનું પહોળું ચપટું બની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયન બાવળમાં પર્ણદન, ઓસ્ટ્રેલિયન બાવળ એ સુકોદ્ભિદ વનસ્પતિ છે, એમાં એના પર્ણિકાઓ એ ઝડપથી ભળી પડે છે, તો એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એનો પર્ણદન પહોળો લીલા રંગનો પર્ણ જેવો બની ચપટો બની અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને એને દાંડી પત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે હજુ પર્ણનું એક વિશિષ્ટ કાર્ય યાદ રાખવાનું છે તમારે, એ છે કીટ ભક્ષણ માટે. કીટ ભક્ષણ એટલે શું? કેટલીક કીટાકારી વનસ્પતિ એ કીટ ભક્ષણ માટે પર્ણનું રૂપાંતરણ કરે છે, જેમ કે કળસ પર્ણ, એમાં પર્ણ જે છે કળસ પર્ણમાં પર્ણ એ કળસ જેવી રચનામાં રૂપાંતરિત થાય છે, કળસ જેવી રચનામાં રૂપાંતરિત થાય છે અને કીટકોનું ભક્ષણ કરે છે. પર્ણમાં કેટલીક કીટ ભક્ષી વનસ્પતિમાં
પરો એ કીટકોના ભક્ષણ માટે રૂપાંતરિત થયેલા હોય છે. તો કળસ પર્ણ નામની વનસ્પતિમાં સમગ્ર પર્ણ, કળસ એટલે લોટો, કળસ એવી રચનામાં ફેરવાય છે. એની ઉપર આવી ઢાંકણ જેવી રચના આવેલી હોય છે. તો કીટ અને આ એકદમ રંગીન અને આકર્ષક હોય છે, જેથી કરીને કીટક એની ઉપર બેસે તો તરત જ આ ઢાંકણ જેવી રચના છે બંધ થઈ જાય છે અને કીટક અંદર જતો રહે છે. તો કળસ પર્ણમાં પર્ણ એ કળસ જેવી રચનામાં ફેરવાય અને કીટકોનું ભક્ષણ કરે છે. ત્યાર પછી એક અર્કજવર નામની વનસ્પતિ છે. એ અર્કજવર વનસ્પતિ પણ કીટભક્ષી વનસ્પતિ છે, જેમાં પર્ણ ફુગ્ગા જેવી રચનામાં ફેરવાય અને કીટકોનું ભક્ષણ કરે છે. ત્યાર પછી એક બીજી વનસ્પતિનું નામ યાદ રાખવાનું છે, એ છે વિનસ મક્ષીપાસ, જેમાં પણ પર્ણો એ કીટકોના ભક્ષણ માટે રૂપાંતરિત થયેલી રચના છે. તો કેટલીક વનસ્પતિ જે કીટભક્ષી વનસ્પતિ છે, કીટાહારી વનસ્પતિ છે. કીટાહારી વનસ્પતિ કોને કહેવાય? તો વનસ્પતિને અમુક નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો મેળવવા માટે એ કીટકોનું ભક્ષણ કરતી હોય છે. તો આવી વનસ્પતિમાં પર્ણ એ કીટકોના ભક્ષણ માટે રૂપાંતરિત થયેલી હોય છે. જેમ કે કળસ પર્ણ નામની વનસ્પતિમાં પર્ણ કળસ જેવી રચનામાં ફેરવાય કીટકોનું ભક્ષણ કરે છે. અર્કજવર નામની વનસ્પતિમાં પર્ણ ફુગ્ગા જેવી રચનામાં ફેરવાય અને કીટકોનું ભક્ષણ કરે છે. ત્યાર પછી વિનસ મક્ષીપાસ નામની વનસ્પતિમાં પણ પર્ણો કીટકોના ભક્ષણ માટે રૂપાંતરિત થયેલા હોય છે.